સાત જન્મો સુધી સાથે રહેવાની કસમો ખાધી અને 17 વર્ષ નિભાવી પણ ખરી, પણ પછી કંઈક એવું થયું કે પરિવારનો આ માળો પીખાઈ ગયો. પતિએ પત્નીના માથા પર ત્યાં સુધી પાવડાના ઘા ઝીક્યા જ્યાં સુધી તે મૃત્યુ ન પામી. સવારના 5 વાગ્યાની આસપાસનો સમય અને અચાનક બૂમાબૂમ સંભળાવા લાગી. આસપાસના લોકો દોડતા ઘરે પહોંચ્યા કે જોવા મળી ખૂનથી લથપથ હાલતમાં મહિલા, કે તુરંત 108 ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને તે મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી, પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. સવાલ એ થતો હતો કે વહેલી સવારે કોણે મહિલા પર ઘાતકી હુમલો કર્યો. ઘરમાં ફક્ત મૃતક આયશા અને તેનો પતિ ફયાઝ રહેતા હતા, તો પછી અન્ય કોણે આવીને આયશા પર હુમલો કર્યો? જોકે પરિવારજનોએ આયશાના પતિ ફયાઝની શોધખોળ હાથ ધરી કે તેનો કોઈ જ અતોપતો ન લાગ્યો, જેથી શંકાના દાયરામાં આવેલા ફયાઝે જ પોતાની પત્ની આયશાની હત્યા કરી ફરાર થયો હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આયશાના પરિવારજનો તેના જ પતિ ફયાઝે જ તેની હત્યા કરી છે તે વાત પર કટિબદ્ધ જોવા મળ્યા. અંદર ગ્રહ કલેશ ચાલ્યા કરતો હતો, એના કારણે અમે નાગપુરથી એને 3 મહિના પહેલાં અહીંયા લઈ આવ્યા હતા બરોડા, અને એને સાથે રાખ્યા હતા અને એ ઊંઘવા મારા ઘરે આવતા હતા બાજુના રૂમમાં, અને ખબર નહીં શું થયું કે અચાનક એને રાતે સવારે 5 વાગે મારી બહેનને પાવડાથી ઘા કર્યા અને એ મારીને દિવાલ કૂદીને નાસી ગયો, ફરાર થઈ ગયો છે. જાણવા મળ્યા મુજબ મૂળ નાગપુરનો ફયાઝ છેલ્લા 4 મહિનાથી વડોદરા પોતાની સાસરીમાં રહેતો હતો. નાગપુરમાં રહેતા ફયાઝ અને આયશાને અવારનવાર ઘરકંકાસ થતા હતા, જેથી આયશાની માતા તેને વડોદરા પોતાના પિયર લઈ આવી અને 4 મહિના સુધી બધું શાંત થઈ જતા પતિ ફયાઝને પણ નાગપુરથી અમદાવાદ પોતાની પત્ની સાથે રહેવા માટે બોલાવ્યો. જોકે ફયાઝ વડોદરા તો આવી ગયો, પરંતુ સાથોસાથ કંકાસ અને તકરારો પણ લેતો આવ્યો. નાગપુરમાં જે મુસીબતોથી પીછો છોડાવીને આયશાને વડોદરા લાવવામાં આવી હતી, તે જ કંકાસ અને તકરારોએ ફરીથી પતિ પત્ની વચ્ચે જન્મ લીધો અને ફરીથી શરૂ થઈ નજીવી બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલા ચાલી. સમય કોઈ પણ હોય, પતિ પત્ની એકબીજા સાથે ઝઘડવાનો કોઈ પણ મોકો નહોતા છોડતા. આમ પત્ની આયશાનું જીવવું દુષ્કર કરનારા ઘર કંકાસે 26 ઓક્ટોબરના રોજ વિકરાળ રૂપ લીધું. પત્ની આયશા અને પતિ ફૈયાઝ ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે ક્રોધની જ્વાળામાં ધગધગતો ફયાઝ આવેશમાં આવીને ના કરવાનું કરવા જઈ રહ્યો હતો. પોતાની પત્ની આયશાના માથામાં પાવડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી અને ફયાઝ ત્યાંથી ફરાર થઈ ગયો. જોકે આયશાના પરિવારજનોએ 108 બોલાવી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. પતિ પત્નીના એટલે મરનારના અને આરોપીના બંનેના વચ્ચે કૌટુંબિક બાબતે ઝઘડા થતા ઘરકંકાસ થતો હતો, જેથી એને અહીંયા રહેવા માટે બોલાવેલી. તો એનો પતિ પણ છેલ્લા 4 મહિનાથી અહીંયા એની પત્ની સાથે રહેવા આવેલો હતો અને અને અહીંયા પણ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હતા. ગઈકાલ રાત્રે પણ એમને ઝઘડો થયેલો અને વહેલી સવારના 5 વાગ્યાના અરસામાં પતિએ પોતાની પત્નીને પાવડાવાળે ઈજા કરી અને મારી નાખેલી. એની જાણ થતાં એના કુટુંબીજનો 108 બોલાવી અને સયાજી હોસ્પિટલમાં લઈ ગયેલા, ત્યાં ડોક્ટરે એને મૃત જાહેર કરેલી હતી. 17 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ. 17 વર્ષ પહેલા થયેલા લગ્નનો આવો કરુણ અંજામ આવશે તેની કલ્પના ના તો પતિ ફૈયાઝે કરી હતી કે ના પત્ની આયશા કે તેના પરિવારજનોએ. નજીવા ઘર કંકાસને કારણે પતિ ફૈયાઝ પોતાના દિલો દિમાગ પરનો કાબુ ગુમાવી બેઠો અને પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો, જ્યારે 2 સંતાનોને માતા વગરના કરી દીધા. હાલ પોલીસ આરોપી ફૈયાઝને પકડવા માટે દોડધામ કરી રહી છે, જેના પકડાયા બાદ જ જાણી શકાશે કે કયા કારણોસર તેણે પોતાની પત્ની આયશાની હત્યા કરી. ફરીદ ખાન સાથે બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા. તેમનો પ્લાન હતો એક ખતરનાક લૂંટને અંજામ આપવાનો. દિવાળી તો મનાવી હતી પણ લોકોના રૂપિયાની લૂંટ કરીને. જોકે તેમના આ પ્લાન પર પોલીસની પણ નજર હતી અને એટલે જ લૂંટને અંજામ મળે તે પહેલા જ લૂંટારુઓ પહોંચી ગયા જેલના સળિયા પાછળ.
પ્લાન બનાવ્યો લૂંટનો, સાધનો સહિત સાગરીતોને કર્યા સજ્જ, નક્કી કરેલા ટાર્ગેટ પર પહોંચ્યા કે ત્યાં જ દબોચાઈ ગયા લૂંટારુઓ. કાળા નકા પહેરાવીને લાવવામાં આવી રહેલા આ એ વ્યક્તિઓ છે કે જેઓ દિવાળી પહેલા પોતાની દિવાળી મનાવવાની ફિરાકમાં હતા. અમિત શાહુ, દેવા આશિષ બિશ્વાલ, ટલ્લુ ઉર્ફે રાજેશ પ્રધાન, ગોંડા ઉર્ફે શંકર પ્રધાન, શંકર ઉર્ફે પપ્પુ પરીડા, રાજેશ ઉર્ફે ચિયા રાઉત, આ તમામ આરોપીઓએ સુરતના સરથાણાના ડાયમંડ નગરમાં આવેલ જલારામ મની ટ્રાન્સફરની ઓફિસમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો અને બાદમાં લૂંટ કરવા માટે બે બાઇક પર 6 ઇસમો મની ટ્રાન્સફરની ઓફિસ જઈ પહોંચ્યા. પરંતુ તેઓ સનસનીખેજ લૂંટને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા લૂંટારૂઓના ઇરાદા ઠેર ના ઠેર રહી ગયા. પોલીસે તમામ આરોપીઓની અંગ ઝડપી કરતા તેમની પાસેથી 2 લોડેડ પિસ્તોલ, 6 જીવતા કારતૂસ અને 1 રેમ્બો 6 મળી આવ્યો કે તુરંત પોલીસે તમામને દબોચી લઈ જેલ હવાલે કરી દીધા. 6 ઇસમો એ લૂંટ કરવા માટેથી આવેલા અને એમનું જે વર્ણન અને મોટરસાયકલના જે નંબરો મળેલા હતા એના આધારે એ જલારામ મની ટ્રાન્સફરની ઓફિસ પાસેથી જ આ 6 ઇસમોને કોર્ડન કરીને પોલીસે પકડ્યા હતા. તમામ આરોપીઓ મૂળ ઓરિસ્તાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં એમ્બ્રોઇડરીના વ્યવસાયમાં મંદી ચાલતી હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જોકે પોલીસને મળેલી બાતમીના આધારે સતર્કતાને કારણે સનસનીખેજ લૂંટની ઘટના ઘટે તે પહેલા જ તમામને દબોચી લેવાયા. એક તરફ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સુરતમાં વસતા પરપ્રાંતીય લોકો પોતાનો પગાર અને બોનસના રૂપિયા મની ટ્રાન્સફર મારફતે વતન મોકલતા હોય છે. આરોપીઓએ મની ટ્રાન્સફરની ઓફિસને ટાર્ગેટ કરી હતી જેમાં મોટી માત્રામાં રકમ મળવાની આશાએ લૂંટનો પ્લાન બનાવ્યો અને તેને અંજામ આપવા પહોંચ્યા તે પહેલા જ તેઓ દબોચાઈ ગયા. દિવાળીના દિવસો છે એટલે જે અન્ય રાજ્યના લોકો છે એ સુરતમાંથી જે પગારના પૈસા છે અથવા દિવાળીના બોનસના પૈસા છે એ પોતાના રાજ્યોમાં મોકલતા હોય એના કારણે આ મની ટ્રાન્સફરની ઓફિસમાં ખૂબ મોટી રકમ હોવાનું એમને જાણવા મળ્યું હતું અને એના આધારે જ એ જગ્યા પર લૂંટ કરવા આવવાની હકીકત જાણવા મળી હતી. દેવાએ બનાવ્યા લૂંટારુ. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપી પૈકી મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે ચિંટુને છેલ્લા 2 માસથી મંદીના કારણે એમ્બ્રોઇડરીમાં કામ મળતું ન હતું તેમજ અન્ય ઇસમો પણ દેવો હોવાથી લૂંટ કરવાનો પ્લાન બનાવતા હતા. જોકે આ પકડાયેલ 6 આરોપી પૈકી અમિત અગાઉ કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ મૂળ ઉત્તર ઓરિસ્સા રાજ્યના વતની છે અને ઓરિસ્સામાંથી જ 2 પિસ્તોલ લાવવામાં આવેલી હતી. તેઓનો ઈરાદો એવો હતો કે અંદર ઘૂસી અને પ્રથમ 1 રાઉન્ડ ફાયર કરી અને ડરાવી દેવાનો જે વ્યક્તિ અંદર બેઠો હોય ને, અને એ જે વિસ્તાર આખો છે ખૂબ ભીડભાડવાળો વિસ્તાર છે તો જ્યારે ભાગવાનું થાય ત્યારે પણ જો જરૂર પડે તો લોકો કોઈ પ્રતિકાર કરે તેની ઉપર ફાયરિંગ કરી પણ કોઈ પણ હિસાબે આ લૂંટનો અંજામ આપવો એવી ગણતરી સાથે જ આરોપીઓ ત્યાં આવેલા હતા. પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ તમામ આરોપીઓ બેંક તેમજ આંગડિયા પેજી કે મની ટ્રાન્સફરની ઓફિસમાં લૂંટ કરવાનું નક્કી કરતા હતા અને બાદમાં લોડેડ પિસ્તોલ સાથે ઓફિસમાં ઘૂસી ફિલ્મી સ્ટાઇલે ફાયરિંગ કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ આરોપીઓ કોઈ લૂંટને અંજામ આપે તે પહેલા જ તેઓના ઈરાદા પર પાણી ફેરવાઈ ગયું અને જેલ હવાલે થઈ ગયા. કીર્તેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, સુરત. જતા જતા વાત રાજકોટની, નજર હટી દુર્ઘટના ઘટી. રાજકોટમાં આજકાલ કંઈક આવી જ પરિસ્થિતિ છે. આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં 2 લાખ રૂપિયા લઈને નીકળેલો યુવક રસ્તામાં ફક્ત 5 મિનિટ માટે રોકાયો અને ગાયબ થઈ ગયા 2 લાખ રૂપિયા. જોકે શકમંદો સીસીટીવીમાં કેદ થયા અને પોલીસ દોડતી થઈ. રંગીલું રાજકોટ કહેવાય તો છે ખાણીપીણના શોખીન અને રંગીલા મિજાજ ધરાવનારાઓનું શહેર, પરંતુ આ શહેર ક્યારે કઈ વારદાતના રંગથી રંગાઈ જાય તે કોઈ નથી જાણતું. ગમે તે સમય હોય, જાહેર રસ્તા હોય કે પછી કોઈ ઘર કે મકાન કે ફેક્ટરી, કોઈ ને કોઈ વારદાતથી રાજકોટની પોલીસ દોડતી જ રહી છે. ત્યારે ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી. રાજકોટના મવડી વિસ્તાર નજીક આનંદ બંગલા ચોકમાંથી મિનિટોમાં એક્ટિવાની ડિક્કીમાંથી 2 લાખની ઉઠાંતરી થયાની ઘટના સામે આવી છે. માવો ખાવા ઉભો રહ્યો અને 2 લાખ ગાયબ થઈ ગયા.
રાજકોટ શહેરના મારુતિ મશીન ટૂલ્સમાં નોકરી કરતા ફરિયાદી મુકેશ મજેઠિયાએ જણાવ્યા મુજબ તેઓ સાંજના સુમારે તેમના એક્ટિવાની ડિક્કીમાં રૂપિયા 2 લાખની રોકડ લઈને જઈ રહ્યા હતા. દરમિયાન તે આનંદ બંગલા ચોક નજીક પાનની દુકાને પાન ખાવા ઉભા રહ્યા હતા. થોડી વારમાં જ કોઈએ આવી અને કહ્યું કે કેટલાક શખ્સો તેમના એક્ટિવાની ડિક્કીમાંથી કંઈક લઈ રહ્યા છે, જેના પગલે પોતે તરત જ દોડી ગયા. પણ ત્યાં સુધીમાં અજાણ્યા શખ્સો તમામ રોકડ રકમ ઉઠાવી અને પલાયન થઈ ગયા. સીસીટીવીમાં કેદ 2 ગઠિયા. ભર રસ્તે 2 લાખ એક્ટિવાની ડેકીમાંથી ગાયબ થવાની ઘટનાએ પોલીસને પણ દોડતી કરી દીધી. જે મામલે તુરંત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસનો ધમધમાટ તેજ કર્યો અને ફરિયાદીની ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી. તો પોલીસે જે સ્થળ પરથી લાખો રૂપિયા ગાયબ થયા તે સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ચકાસ્યા. તેમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ કેદ થયેલા જોવા મળ્યા, જેઓના હાથમાં એક મોટો થેલો જોવા મળ્યો. જો કે પોલીસના હાથ લાગેલા થોડીક જ સેકન્ડના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ હવે આરોપીઓને શોધવા માટે દોડધામ કરી રહી છે. પોલીસે વારદાતના સ્થળ પર લગાવેલા સીસીટીવી ફૂટેજ સહિત શહેર બહાર જતા રસ્તાઓ પર નાકાબંધી કરી છે. તો બીજી બાજુ ફરિયાદીની પણ ઉલટ તપાસ પોલીસ કરી રહી છે. જોઉં રહ્યું ફરિયાદીની ફરિયાદમાં કેટલું સત્ય અને તથ્ય છુપાયેલું છે, કે પછી ખરેખર ભર રસ્તે એક્ટિવાની ડિક્કીમાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરી દેવામાં આવી છે. સત્ય તો પોલીસ તપાસમાં જ બહાર આવશે. હરીન માત્રાવડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ.